અને હવે નજર મધ્ય ગુજરાતના ટોપ 9 ન્યૂઝ પર. વડોદરામાં કોરોનાના કેસમાં ઘટાડો નથી થયો. છેલ્લા 24 કલાકમાં 167 નવા કેસ, જેમાં શહેરના 127 અને જિલ્લાના 40 કેસ સામેલ છે. સદભાગે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું. સારવાર બાદ 295 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. વડોદરામાં વિશેષ અધિકારી ડોક્ટર વિનોદ રાવે નિર્ણય કર્યો છે કે તમામ કોવિડ હોસ્પિટલનું ફાયર ઓડિટ થશે. રાજકોટની ઘટના બાદ તંત્ર મોડે મોડે જાગ્યું છે અને આ પ્રકારની ઘટના ન સર્જાય તે માટે કમરકસી છે અને શહેરની તમામ હોસ્પિટલના ફાયર ઓડિટની સાથે ઓક્સિજન ઓડિટનો પણ આદેશ આપવામાં આવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે વડોદરાના તંત્રએ વધુ અસરકારક કામગીરી કરવાનો નિર્ણય કર્યો. વિશેષ અધિકારી ડોક્ટર વિનોદ રાવે શહેરની કોવિડ હોસ્પિટલમાં બેડની ક્ષમતામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 2200 જેટલા દર્દીઓ ત્યારે દાખલ છે અને હવે 5000થી વધારીને બેડ 7000 સુધી લઈ જવામાં આવશે. વડોદરામાં લગ્ન કરીને સાસરે જઈ રહેલી નવવધુને દંડ ફટકારવામાં આવ્યો. નડિયાદની યુવતી લગ્ન કરીને સાસરે જઈ રહી હતી. કારમાં નવવધુએ માસ્ક પહેર્યો ન હતો. કાલાઘોડા સર્કલ પાસે તેને દંડ ફટકારવામાં આવ્યો. ખેડાના કપડવંજમાં બેદરકારી દર્શાવતા નાગરિકો કેમેરામાં કેદ થયા. માસ્ક એટલે શું? કદાચ અહીં આ લોકો આ કાયદાને જાણતા જ નથી. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ થઈ રહ્યો છે. કપડવંજમાં અત્યાર સુધીમાં 19000 લોકોના ટેસ્ટ થયા છે, કે જેમાંથી 186 નવા કેસ સામે આવ્યા છે. મહીસાગરમાં ખાનપુર તાલુકાના બાકુર ગ્રામ પંચાયતે કોરોનાની સ્થિતિને જોતા મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી શુક્રવાર અને શનિવાર બાકુર બજાર બંધ રહેશે. ખાનપુર તાલુકાનું મુખ્ય મથક છે બાકુર. જોકે કોરોનાના વધતા કેસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાએ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં થયેલી અગ્નિકાંડની ઘટનાને તાજા કરી છે. 8 સપ્ટેમ્બરના રોજ વડોદરાની એસએસજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, કે જે બાદ તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે. આજ સુધી રિપોર્ટ પેન્ડિંગ છે, જેને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે. રાજકોટની ઘટના બાદ હવે વડોદરા ફાયર વિભાગ પણ એક્શનમાં આવ્યું. ફાયર વિભાગે કોવિડ અને નોન કોવિડ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરીને તાલીમ આપવાની તૈયારી દર્શાવી. શહેરમાં ફાયર સેફટી અને એનઓસી મામલે હોસ્પિટલની શું સ્થિતિ છે તે પણ તેમણે તપાસ કરી. સરકાર દ્વારા ચાલુ વર્ષે ડાંગરની ખરીદીના ટેકાના ભાવે કરવામાં આવી, પરંતુ ચરોતરના ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે ખેડૂતોના હિતમાં નહીં પરંતુ વેપારીઓને ફાયદો કરાવવા ટેકાના ભાવ જાહેર કર્યા છે. વાલોત્રી ગામના ધરતીપુત્રોને ટેકાના ભાવને લઈને પરેશાન છે. પ્રતિ ખેડૂત પ્રતિ વીઘે 27 મણ ડાંગરના ટેકાના ભાવે ખરીદી કરતા નારાજગી વ્યાપી છે.